નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે। સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી હાથ બનાવટી પિસ્તોલ તથા જીવતા કાર્ટ્રીજ સાથે ફરતા એક ઈસમને પકડી પાડતી ઉધના સર્વેલન્સ ટીમ। સુરત શહેર પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર તેમજ મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન મુજબ ઉધના પોલીસ સ્ટેશન PISN દેસાઈની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તેમજ ગેરકાયદેસર હથિયાર રાખતા ઈસમો ઉપર વોચ રાખી તેમના પર કાયદેસર કાર્યવાહી કરવા અનુસંધાને સર્વેલન્સ સ્ટાફ PSI SV ચૌધરી સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ આણંદભાઈ રત્નાભાઈને સંયુક્ત બાતમી મળતા બાતમીના આધારે નીરજકુમાર શિવપ્રસાદ યાદવ રોહતક બિહારનાને દેશી હાથ બનાવટની એક જીવતા કાર્ટેજ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ પર્સનલ દ્વારા એક વેપન સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। એ વ્યક્તિનું નામ છે નીરજકુમાર યાદવ। પોલીસે બાતમીના આધારે આ વ્યક્તિની ધરપકડ કરી છે અને એની સાથે એક દેશી બનાવટની પિસ્તોલ અને એક જીવતો કાર્ટ્રીજ આ બંને વસ્તુની કબજે લીધેલ છે। આ વસ્તુ લાવવાનું કારણ શું? હાલની જે પૂછપરછ છે એ મુજબ એવી માહિતી છે કે આ વ્યક્તિ પાસે આ વેપન એને મેળવ્યું હતું બહારથી, અને ક્યાંથી મેળવ્યું હતું અને શું કારણથી આ વેપન પોતા પાસે રાખ્યું હતું તેની પૂછપરછ હાલ પોલીસ કરી રહેલ છે। અત્યાર સુધીની માહિતીમાં હજી આરોપીનો કોઈ ગુનાઇતો ઇતિહાસ જાણવા મળેલ નથી, પરંતુ વધુ પૂછપરછના અંતે જ ખ્યાલ આવશે કે આરોપી અન્ય કોઈ ગુનામાં અગાઉ સંડોવાયેલો હતો કે નહીં।